नवा प्रकरण की शुरुआत करीशु। जे प्रकरण से छ पर लखेलो छे बराबर गणित में ये चैप्टर नो नाम छे विकलित ना उपयोग। शु नाम छे विकलित ना उपयोग? અને અત્યાર સુધીમાં આપણે પ્રકરણ એક જોયું, સંબંધ અને વિધિ બે જોયું, ત્રિકોણમિતિ વિધિઓ બરાબર, શ્રેણી નિશ્ચાયક બરાબર છે, અને સાતત્ય અને વિકર્ણ। અને હવે આપણે જે વિકલનની વાતો કરી છે એ વાતો આપણે આ ચેપ્ટરમાં, પણ આ ચેપ્ટરમાં જે વિકલનની વાતો આપણે જે કરવાના છીએ એ સૂત્ર આધારિત કરવાના છે। સેના આધારિત કરવાના છે? સૂત્ર આધારિત કેવી રીતે બને છે એ આપણે જરા ધ્યાન રાખવાનું। तो प्रकरण पांचमा आपणे संयोजित विधेय, त्रिकोणमितीय प्रतिविधेय, गुण विधेय, घातांकीय विधेय अने लघुगणकीय विधेयनी रीतथी विकलन शोधवानी रीतो शीख्या आपणे। आ प्रकरणमां आपणे इजनेरी शाखामां जो होय विज्ञान सामाजिक विज्ञान भिन्न विविध शाखाओमां आनो अन्य क्षेत्र विकलितनो उपयोग केवी रीते थाय छे एना बारे माटे वात करीशुं। उदाहरण तरीके विकलित नंबर एकमां કોઈ ચલ રાશિ ભરતા ફેરફાર નો દર નક્કી કરવાનો આવશ્યક। ઉદાહરણ તરીકે કોઈ ચલ રાશિમાં, ઉદાહરણ તરીકે આ વાક્યો જે છે ધ્યાન રાખવાનું છે, કોઈ ચલ રાશિમાં તથા કોઈ ચલ રાશિમાં થતા ફેરફાર નો દર નક્કી કરવા માટે ફેરફાર નો દર નક્કી સ્પર્શક અને અભિલંબના સમીકરણો મેળવવા, અભિલંબના સમીકરણો મેળવવા અને ત્રીજો નંબર છે વિવિધ આલેખ પરથી આપણને કયા બિંદુઓનો આગળ, કયા બિંદુઓ આગળ બિંદુઓ આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ધારણ કરશે? સ્થાનીય એટલે કયા બિંદુઓ આગળ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય, કયું મૂલ્ય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ધારણ કરે? બસ આના પર આપણે આજે ચર્ચા કરવાની છે બરાબર છે, અને એનું માર્ગદર્શન આપણને મળી જાય છે। આ કયા બિંદુ આગળ સ્થાનનો મહત્તમ છે, કોઈ ચલ રાશિમાં થતા ફેરફારનો દર નક્કી કરવા માટે, ફેરફારનો દર આવે ત્યારે સમયની સાપેક્ષે તમારે વિકલન કરવાનું છે। પછી કોઈ બિંદુ આગળ સ્પર્શક અને અભિગમ, એમાં શું આપેલું છે સમીકરણ અને એમાં ચલ કયો છે એના આધારે અને શું વાક્ય છે એ પરીક્ષાવાનું, અને વિવિધ આલેખ પરથી આપણને કયા બિંદુઓ આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ધારણ કરે એની માહિતી આપણને પ્રાપ્ત થઈ શકે છે। અને આપણે અત્યાર સુધીમાં જે પણ સૂત્રો ભણેલા છીએ ધોરણ 9-10-11 બરાબર છે, બધા સૂત્રોનો ઉપયોગ થાય છે। દાખલા તરીકે શંકુ આવશે, ગોળો આવશે, વર્તુળ આવે, નળાકાર આવે બરાબર, લંબચોરસ આવશે બરાબર, આ વિવિધ પ્રકારના અભિલંબ આવશે। આપણે જે ધોરણ 11 અભિલંબના સમીકરણો વાત કરી, સ્પર્શકોની વાત કરી, એની અંદર આપણે કરતા એવા સૂત્રો તમારે લિસ્ટ બનાવવાનું અને લિસ્ટના આધારે કામ થશે બરાબર છે। રાશિમાં તથા ફેરફારનો દર અંતર એસ માં આગળ કે આપણે વિકલિત નો નિર્ણાયક બિંદુ નો સ્થાન નક્કી કરવા માટે કેવી રીતે ઉપયોગ કરવાનો એનો અભ્યાસ કરો, કયા અંતરાલમાં વધે છે કયા અંતરાલમાં ઘટે છે તે અંતરાલો પણ શોધવા માટે આનો ઉપયોગ થશે, અને ચોક્કસ રાશિના આસન્ન મૂલ્યો શોધવા માટે પણ આનો ઉપયોગ થાય છે બરાબર છે। કયા અંતરાલમાં વધે છે કયા અંતરાલમાં ઘટે છે એ પણ જોવાનું છે, અને ત્રીજો વાક્ય આપણને એવો આપી રહ્યો છે કે આસન્ન મૂલ્ય, આસન્ન મૂલ્ય શોધવા માટે તમારે 2 માર્ક્સમાં
કે એક માર્ક્સમાં આગળ પણ આવશે એટલે તમે મોટા દાખલા કરો એટલે એવું નહીં સમજી જાય કે તમને નાના ન આવે મોટા વાતા અને નાના દાખલા ખબર પડી જશે કારણ કે સૂત્ર ક્યાં તમારે રાખવાના છે હવે રાશિમાં તો ફેરફારના ધર્મને પહેલા આપો તમારે છે બરાબર એ જે સ્વાધ્યાય છે એના ઉદાહરણ જે છે 6.1 માં આપણે મેળવીશું અંતર s માં સમયની સાપેક્ષમાં વિકલન કરવામાં આવે ફેરફારનો અંતર s માં સમયની સાપેક્ષે તથા ફેરફારનો દર આવે તો અંતર s છે અને સમયનો દર નો ફેરફાર કરવામાં આવે છે કયામાં સ્પર્ધા છે t ની સાપેક્ષે અંતર s માં સમયની સાપેક્ષે એટલે કોટો હોય સમયની સાપેક્ષે ફેરફાર દર તો ds / dt લખો બરાબર ફેરફારનો દર આવશે તમારા માટે ચોક્કસ આવશે આ પ્રકારે જ્યારે કોઈ એક રાશિ y માં અન્ય રાશિ x ની સાપેક્ષે ફેરફાર થાય તો y બરાબર fx માટે / dx થાય છે આપણે આ વિકલન ભણી ગયા કે y નો x ની સાપેક્ષે વિકલન હોય બહુપદી આપણે લીધેલ હોય કે x³ + 3x² તમારી પાસે બહુપદ છે y બરાબર x³ + 3x² હોય તો તમને એમ કહે કે x ની સાપેક્ષે વિકલન તો આપણે શું લખતા હતા dy / dx 3x² + 6x એટલે x ની સાપેક્ષે એક રાશિ બીજી રાશિમાં વિકલન થાય છે એ કેવી રીતે થાય છે ફેરફાર એ જોવાનું છે અને dy / dx ને આપણે ઘણા બધા નામથી આગળના ચક્રમાં હશે કે dy / dx એ y ડેશ પણ કહેવાય y1 પણ કહેવાય y ડેશ y1 અથવા તો fx પણ કહેવાય આ બધા નામથી ડિવાઈડ બાય dx પહેલા વિકલન નો અર્થ આપણે ચાપ ભણી ગયા છે ફેરફારનો દર અને ડિવાઈડ બાય dx x બરાબર 0 x બરાબર 0 કા બાય ની સાપેક્ષ મત તો ફેરફારનું મૂલ્ય તમને જે કિંમત આપેલી એ કિંમત તમારે મૂકી દેવાની છે એટલે કયો ફેરફાર થાય તમને ખબર પણ પહેલા જે જવાબ છે અને પછી જે જવાબ છે આ છે ફેરફાર છે વળી જો કોઈ બે ચલ x અને y ના અન્ય ચલ t ની સાપેક્ષમાં ફેરફાર થાય તો પ્રચલ સમીકરણ આવે તમને ખબર છે બે રાશિ તમારી પાસે હોય x અને y અને ચલ t ની સાપેક્ષે ફેરફાર થતો હોય તો એ આપણે જે આગળના ચક્રમાં ભણ્યા છે ચલ રાશિ પ્રચલ x અને y છે અને t ની સાપેક્ષમાં જો ત્રીજો ચલ તમને મળતો હોય ફેરફાર હોય તો એને આપણે પ્રચલ તરીકે ઓળખ્યો છે જો તમને ખબર હોય તો t ની સાપેક્ષે ત્રણ આપણે આવો લખતા dx / dt અને dy / dt આવો આપણે અને આમાંથી dy / dx શોધવાનો હોય છે y ની સાપેક્ષે y નો x ની સાપેક્ષમાં તો ફેરફાર શોધવો હોય તો આપણે આવું લખતા હતા dy / dt છેદમાં dx / dt બંનેના જે વિકલન આવે છે મૂકી અને મેં તમારું લખ્યું એટલે બે રાશિઓ આપેલ હોય અને ત્રીજી ચલ રાશિમાં થતો ફેરફાર શોધવાનો હોય ત્યારે મૂળ ચલો y નો x ની સાપેક્ષે તો ફેરફાર શોધી શકે આ પણ ડાકતા હશે બરાબર એટલે આ બધા સૂત્રો આપણે જે અત્યારે ભણ્યા છે પાછળ એની જ આપણે વાતો કરીએ છીએ આપણે અત્યારે કશું નવું કરતા નથી જો x બરાબર ft અને y બરાબર gt હોય અને dx / dt 0 ના હોય તો તમને શું મળશે સામે તો તમને ખબર છે કે f / gt t ઉપર આવશે બરાબર અને f / t નીચે આવશે y માં x ની સાપેક્ષે તથા ફેરફારના દરની ગણતરી y તથા x બંનેમાં t ની સાપેક્ષે તથા ફેરફારનો ઉપયોગ દરનો ઉપયોગ કરી શકાય y માં x ની સાપેક્ષે જો ફેરફાર થતો હોય અત્યારે જે લખ્યું છે આપણે x અને y બે ચલ રાશિ છે અને આ બંને ચલ રાશિ કોઈ ત્રીજી ચલ તમારી પાસે t આવેલો છે અને બંનેમાં t ની સાપેક્ષે થતો સમયનો ફેરફાર શોધવાનો હોય તો આપણે એને પ્રચલ તરીકે ઓળખીને પ્રચલ સમીકરણનું વિકલન આપણે ભણી ચૂક્યા છે જે તમારી સામે મેં રાખી દીધું છે બરાબર એ રીતે બંને માત્ર ફેરફારનો ઉપયોગ કરી શકાય છે એટલે વિવિધ રીતના દાખલા છે સૂત્ર આવડે તમને ખબર પડી જશે તો વાંધો નહીં આવશે હવે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ અને એ પ્રમાણે સ્વાધ્યાય ઉપર કેટલાક દાખલા એવા હશે કે જે ઉદાહરણ પ્રમાણે આપતા છે એના તમારા પર છોડી દેવામાં આવશે બરાબર એટલે તમારે પણ ધ્યાન રાખવું મને કોઈ દાખલો આપણને એવી રકમ આપેલી છે જોઈએ અને એ રકમને આધારે જો આપણે દાખલો પહેલા જ પ્રમાણે આપણે ચાલી જાય છે તેમ કોઈ રાશિ આપણે આનો ઉપયોગ કરીને અત્યારે આપણે 6.1 ના દાખલા ઉદાહરણ જોવાનું કોઈ ચલ રાશિમાં થતા ફેરફારનો દર નક્કી કરવાની રીત છે પછી બીજું આવશે એટલે વક્ર આની અંદર પણ વક્રનો દાખલો આવશે એટલે એ પણ તમને ધ્યાન રાખવાનું
આપણે જે કોઈ ઉદાહરણ શું આપ્યું છે તો ઉદાહરણ પહેલું છે કે 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના ક્ષેત્રફળનો તે ત્રિજ્યાને સાપેક્ષના ફેરફારનો દર શોધો શું આપ્યું છે 5 સેમી ત્રિજ્યા એટલે તમે r બરાબર 5 સેમ ઉદાહરણ છે સેમ આપેલું છે બરાબર છે હવે હું કહે છે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાની સાપેક્ષતા ફેરફારનો દર શોધવાનો છે શું છે ત્રિજ્યાની સાપેક્ષ શોધવાનો વર્તુળના ક્ષેત્રફળનો દર વર્તુળના ક્ષેત્રફળનો દર ત્રિજ્યાની સાપેક્ષમાં ફેરફાર થાય છે વર્તુળના ક્ષેત્રફળનો ક્ષેત્રફળમાં ત્રિજ્યાની સાપેક્ષ ક્ષેત્રફળનો ત્રિજ્યાની સાપેક્ષ થતો ફેરફાર છે તો તમારે એક જ કામ કરવાનું તમે પહેલા વર્તુળનું ક્ષેત્રફળ ખબર હોવું જોઈએ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર હવે ક્ષેત્રફળ સમજે કે છે એ બરાબર પાઈ આર બસ આટલું જ પહેલા લખ્યું પાઈ આર સ્ક્વેર પરિબળો ટુ પાઈ આર બરાબર હવે જો ક્ષેત્રફળ આટલું જ હોય હવે તમારે એવું કહેવામાં આવે છે તો આર ની સાપેક્ષમાં વિકલન કરવાનું આ જે વસ્તુ આપેલ હોય એને ધ્યાનમાં રાખવાનું તમારે એના સમય ની સાપેક્ષ તો ડીટી આ ચલ એક્સ ની સાપેક્ષ તો નીચે એક્સ આ ઉપર પેલો આવે છે અહીંયા પેલો શબ્દ ઉપર છે બરોબર છે હવે ડી એ પણ ડી આ આર ની સાપેક્ષ વિકલન એવું લખી દેવાનું છે ડી એ પણ ડી આ પાઈ આર છે આવો આર ની સાપેક્ષ હવે આનું વિકલન તમે કરશો એટલે શું થશે ટુ પાઈ આર તારા આર નો શું થાય ડી આર સાઈન થાય આનું પણ તમે વિકલન લખવાનું ડી આર બાય ડી આર તો તમને ખબર પડી જશે બરાબર છે ટુ પાઈ આર એ આ ડી આર ડી આર ઉડી જશે એટલે આનું પણ વિકલન થાય હવે તમને આર કેટલા આપેલા છે 5 બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર શું થઈ ગયું 10 5 હવે આ ત્રિજ્યા છે આ શું છે ડી એ ઉપર ડી આર ક્ષેત્રફળ છે એટલે આનો એકમ શું લાગશે ચોરસ એટલે એકમોનું પણ ધ્યાન રાખવાનું છે એકમોનું પણ તમારે ધ્યાન રાખવાનું છે એટલે 10 બાય તમારું જ્યારે વર્તુળના ક્ષેત્રફળમાં ત્રિજ્યાની સાપેક્ષમાં 10 બાય સેન્ટીમીટર સ્ક્વેર સેમીના દરે ફેરફાર થાય સેન્ટીમીટર સ્ક્વેર ભાગ્યા સેમીના દરે કારણ કે ત્રિજ્યા નીચે આવે છે એટલે સેમી લંબાવવાનું થશે આ તો ખરું તમારું શું એટલે વર્તુળનો ક્ષેત્રફળમાં થતો ફેરફાર વાક્ય છે વર્તુળના ક્ષેત્રફળમાં તે ત્રિજ્યાની સાપેક્ષમાં થતો ફેરફાર 10 બાય સેમી સ્ક્વેર ભાગ્યા સેમી ચોરસ સેમી ની સેમી સ્ક્વેર મીટર્સ ને ચોરસ મીટર ને મીટર સ્ક્વેર નો આપણે લખી શકીએ છીએ એકમો પણ આ સેમી એટલે લખવાનું કે ત્રિજ્યાની સાપેક્ષ એટલે જો સમય હોય તો સમય ટી લખવાનું એટલે આ વસ્તુ પાછી જોડે ચાલે છે એટલે વર્તુળના ક્ષેત્રફળમાં તે ત્રિજ્યાની સાપેક્ષ થતો ફેરફાર 10 બાય સેમી સ્ક્વેર ભાગ્યા સેમી થશે બરાબર આવો તો આપણે તમારા સ્વાધ્યાયમાં પહેલો જ છે 6.1 માં જોઈએ એમાં શું કહે છે કે આર બરાબર 3 સેમી આર બરાબર 4 સેમી બરાબર આ જ પ્રમાણે આ જે ઉદાહરણ છે એના પ્રમાણે સ્વાધ્યાય 6.1 નો દાખલા નંબર પહેલા પહેલો આર બરાબર જે સેન્ટીમીટર આપેલા છે તમે 3 સેમી નો કાળ આપો કેટલા સેમી 5 આ બરાબર 3 સેમી અને આ બરાબર પહેલી ત્રિજ્યા માટે અને આ બીજી 4 બરાબર 4 સેમી માટે તમારે કરવાનું બરાબર ધ્યાન આપો વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળના ક્ષેત્રફળમાં ત્રિજ્યાની સાપેક્ષમાં થતો ફેરફારનો દર શોધવાનો છે થતો ફેરફારનો દર શોધવાનો તો એ બરાબર પાય સૂત્ર તમને ખબર હોવી જોઈએ પછી આ ની સાપેક્ષ વિકલન કરો ડી આર બાય ડી આર ની જોઈએ આ કી માનો પછી જવાબ માં ખાસ લખવાનો કે વર્તુળના ક્ષેત્રફળ માં ત્રિજ્યા ની સાપેક્ષ તો કે પા 10 બાય ચોરસ ને ની અંદર સેમી સ્ક્વેર ભાગ્યા સેન્ટીમીટર છે બસ આ બંને દાખલા આ પ્રમાણે કરવા 6.1 ના પહેલા ના બંને દાખલા આ ઉદાહરણ થી પ્રમાણે કરવા બોલો થઈ જાય કે ના થઈ જાય બરાબર છે તો આપણે પછીનું ઉદાહરણ શું છે એની જોડે વાત કરો
કરી એટલે તમને ખબર પડી જશે અત્યારે બરાબર તો બીજો ઉદાહરણ જે છે એના પ્રમાણે કયો દાખલો છે એ પણ આપણે ચર્ચા કરીશું એક સમઘનનો કદ 9 સેમી ઘન ભાગ્યા સેકન્ડના દરથી વધે છે સેના દરથી વધે છે સેકન્ડના દરથી એટલે સમયના દરથી વધે છે એક સમઘન તો સમઘનનો કદ હોય તો કદનું બીજું નામ શું કદનું બીજું નામ ઘનફળ થાય છે બરાબર છે આ પણ ધ્યાન રાખો તમે આ હોમવર્ક છે જોડે એકદમ ભરતો જાય જે ઉદાહરણ ધરાવો છે પ્રમાણે દાખલો કરવાનો છે એ તમારી જવાબદારીમાં આવશે હવે વર્ડ કમ્પ્લીટ કરીએ તો ઉદાહરણ જે છે સદ્યમાં દાખલો એ ઘણી કરીએ બરાબર છે તે ઉદાહરણમાં સદ્યમાં જે છે બીજો દાખલો ઉદાહરણ એવો સદ્યમાં તમારો બીજો દાખલો છે કે સમઘનનું કદ 8 સેમી પ્રતિ સેકન્ડના દરથી વધે છે એટલે આપણે હું શું કહીએ બરાબર છે ઉદાહરણ બે એક્સ કરીએ એટલે સદ્ય 6.1 નો દાખલા નંબર 2 બરાબર પછી હું કહીશ આ પ્રમાણે ઉદાહરણ બે છે જોઈ લો એક સમઘનનું કદ 8 સેમી ઘન પ્રતિ સેકન્ડ એટલે હવે તમારે પહેલા યાદ રાખવાનું છે કે ઘનફળની વાત હોય ઘનફળ નું બીજું નામ છે કદ છે અને આનો જે સંકેત છે v છે તો આપણે સમઘનનો ઘનફળની વાત કરીએ છીએ ઘનફળ અને એ જે ઘનફળ સમઘનનું ઘનફળ શું હોય છે x³ હોય છે બસ માનો કે આપણે ધારની લંબાઈ x લઈએ તો સમઘનનું ઘનફળ x³ થશે અને ક્ષેત્રફળ હોય તો 6x² તમે લખો છો બસ આ તો તમને ખબર છે હવે આપણને જે આપેલ છે ધારની લંબાઈ આપણને આપેલી છે સમઘનના ધારની લંબાઈ એ પણ આપણે જોડે લખી દઈએ અહીંયા સમઘનનું જે ઘનફળ જે છે એ ઘનફળનું કદ એ સેકન્ડના દરથી વધે છે એટલે તમને dv/dt બરાબર 8 સેન્ટીમીટર ઘન સેમી ઘન ભાગ્યા સેકન્ડ છે બસ આટલું જ યાદ રાખો તમે જે વસ્તુ આપેલું છે એ શું છે એને કઈ સાથે અહીંયા સેકન્ડ અહીંયા તમારે બસ આટલું યાદ રાખજો બરાબર છે અને ધારની લંબાઈ છે જે સમઘનના ધારણા આ સમઘનનો ઘનફળ સમયની સાપેક્ષમાં થતો ફેરફાર છે સેની સાપેક્ષમાં સમયની સાપેક્ષમાં ફેરફાર છે દરથી વધે છે સમઘનનું ઘનફળ સમયની સાપેક્ષમાં દરથી વધે છે તો તમારે આટલું લખી દેવાનું ધારની સમઘનની ધારની લંબાઈ ધારની લંબાઈ બરાબર x સેમી બરાબર 8 સેમી આ તમને આપ્યું છે હવે તમારે આનો સમયની સાપેક્ષે જ કરવાનું છે તો dv/dt d/dt x³ બરાબર છે dv/dt x³ એટલે તમારે પહેલા કહે છે કે સમય તો તેનું પૃષ્ઠફળ કેટલી ઝડપે એટલે પહેલા તમારે dx/dt શોધવાનું છે શું શોધવાનું છે dx/dt અને dx/dt શોધવાથી જ તમને દાખલાની ખબર પડી છે એટલે અહીંયા આપણે સૂત્રની અંદર કેવી રીતે થાય છે જોઈએ x નો 3x² અને x નો dx/dt હવે તમે સામે તમારી પાસે કઈ કઈ વસ્તુ છે તો આપણી પાસે આ બે વસ્તુ છે બરાબર છે આનો આપણે ઉપયોગ કરવાનો છે શું કરીશું ઉપયોગ અને એ ઉપયોગથી તમે દાખલો ગણશો તમને ખબર પડી જશે બરાબર તો જોઈ લો dv/dt આપણે લખી દઈએ અહીંયા 8 અને માટે નીચેની લખું છું 8 બરાબર 3 કૌંસમાં 12 dx/dt માટે dx/dt બરાબર 8 છેદમાં 3 ગુણ્યા 12 3 6 12 2 6 8 બરાબર 2 છેદમાં 3 dx/dt એટલે સેન્ટીમીટર ભાગ્યા સેકન્ડ થશે કારણ કે dx/dt એટલે સેન્ટીમીટર ભાગ્યા તમાર સેકન્ડ થશે બરાબર છે શું આવશે હા સ્ક્વેર એટલે ગુણ્યા 12 આવશે ગુણ્યા
બરાબર એટલે તમારો જવાબ આવશે 3 3 9 9 ગુણ્યા 12 આવે આ 8 છે 3 ગુણ્યા 12 ગુણ્યા 12 આવે 3 6 2 6 8 બરાબર ફરી એકવાર લખીએ એટલે તમને અંદાજ આવશે કે 2 છેદમાં 3 3 9 ગુણ્યા 12 હજુ છે જોડે હોય છે 2 ગુણ્યા 2 હોય બરાબર છે 2 6 12 થઈ શકે છે એટલે 1 છેદમાં 9 ગુણ્યા 6 સેમી પ્રતિ સેકન્ડ આ તમારો જવાબ આવશે બરાબર છે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આવો તમારે લખવાનું dx એટલે સેમી અને t એટલે સમય લખવાનું માની લેજો હવે આપણે શોધવાનું છે પૃષ્ઠફળની વાતો કરેલી છે સારી કહે છે પૃષ્ઠફળ કે જ્યારે તેના પૃષ્ઠફળનો કેટલી ઝડપથી વધે પૃષ્ઠફળનો સંકેત છે s લેવાનો છે તો છે પૃષ્ઠફળ બરાબર s આપણે શોધવાનું છે તો પૃષ્ઠફળનો ક્ષેત્રફળનો સૂત્ર શું તો એ પાછળ આપણે ધ્યાન રાખવું પડે કે પૃષ્ઠફળ s બરાબર સમઘનનું પૃષ્ઠફળ નું ચોખ્ખું લખવાનું સમઘનનું પૃષ્ઠફળ s બરાબર સમઘનનું પૃષ્ઠફળ બરાબર बराबर s बराबर 6x स्क्वायर કારણ કે આપણે બાજુ x લાવી છે એટલે તમારે 6x સ્ક્વેર હવે ds / dt માં નમાવવાનું કારણ કે કેટલી ઝડપથી વધે છે એટલે ds / dt માં નમાવવાનું હવે ds / dt બરાબર b / dt 6x સ્ક્વેર હવે અહીંયા જો 6 નું આ x અને x નો ઇક્વલન dx / dt બરાબર છે બરાબર 12 ગુણ્યા x એટલે પણ 12 અને dx / dt 1/9 * 6 બસ હવે આ છેદ ઉડાડે છેલ્લો એ તમારો જવાબ છે બરાબર છે તો 6 2 12 થઈ ગયું 3 3 9 4 કરી 12 બરાબર 5/3 dx / dt એટલે સૂત્ર શું ક્ષેત્રફળનો એકમ શું આવશે સેમી સ્ક્વેર ભાગ્યા સેકન્ડ જો લો આ જવાબ હશે બસ એટલે આ છેદ ઉદાહરણ જવાબદાર પણ તમારી છે જે આપણે 10મા ધોરણની અંદર ઘનફળ ક્ષેત્રફળ આપો ત્યારે દાખલામાં ક્ષેત્રફળ તકલીફો પડતી બરાબર ઘણી બધી મોટી તો અહીંયા પણ એવું છે પણ અહીંયા નાની વસ્તુ થઈ છે એટલે તમારે થઈ જશે બસ આ જે દાખલા નંબર 2 કર્યો એ પ્રમાણે તમારું ઉદાહરણ 2 થશે કયું થશે ઉદાહરણ 2 થશે બરાબર એટલે દાખલા નંબર 2 પ્રમાણે ઉદાહરણ 2 અહીંયા લખી દઉં છું ઉદાહરણ 2 કરું આ જોડે કે હોમવર્ક થતું છે તમારું આ જે લખાય છે એચ ડબલ માં જવાબ તમારો બરાબર એટલે હું આવું લખતો જઈશ હવે કે આપણે આવું કરવું છે એટલે મારે છેલ્લે લખવાનું ના હું એમ કહીશ કે સી ડબલ પ્રમાણે આપણે દાખલા ગણતરી કરવી આવો મારો ઉદાહરણ છે તો શું થશે ચાલો ત્રીજો છે એક વર્તુળની ત્રિજ્યા એક ધારી 3 સેમી પ્રતિ સેકન્ડના દરથી વધે છે ત્રિજ્યા એટલે dr / dt બરાબર 3 સેમી ભાગ્યા સેકન્ડ બરાબર જ્યારે વર્તુળની ત્રિજ્યા 10 સેમી હોય તો વર્તુળના ક્ષેત્રફળમાં થતો વધારાનો દર શું થશે હવે આપણે ત્રિજ્યા પણ આપેલ છે ત્રિજ્યા એટલે આપણે dr / dt વર્તુળની ત્રિજ્યા 3 સેમી પ્રતિ સેકન્ડના દરથી વધે છે બરાબર છે એ આપણે જોઈ લઈએ વર્તુળની ત્રિજ્યા દાખલા નંબર 3 વર્તુળની ત્રિજ્યા દાખલા નંબર 3 વર્તુળની ત્રિજ્યા 1 સેન્ટીમીટર એટલે સમયના ફેરફારના દરથી વધે છે બરાબર છે ત્રિજ્યા એ સમયના દરથી સમયના દરમાં થતો ફેરફાર છે
ફેરફાર એ તમને આપી દીધો છે 3 સેમી ફેરફારથી વધે છે વર્તમાન ફેરફારના દરથી વધે છે તો તમારું વાક્ય બંધ રહેશે વર્તુળની ત્રિજ્યા સમયના દરમિયાન ફેરફારથી વધે છે એટલે કે dr / dt તમને આપી દીધો છે અને ના વખત આવે છે dr / dt બરાબર 3 cm / સેકન્ડ બસ આવું તમને મળશે હવે જ્યારે વર્તુળની ત્રિજ્યા 10 સેમી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં થતો વધારાનો દર શું તો હવે તમારે કેવું કામ કરવું વર્તુળની ત્રિજ્યા કેટલી આપે છે 10 સેમી અને પછી વર્તુળનું ક્ષેત્રફળ આપણે બીજી વસ્તુ આવે છે લખી જાણે r = 10 cm વર્તુળની ત્રિજ્યા કેટલી આપેલી છે 10 સેમી હવે વર્તુળનું ક્ષેત્રફળ a બરાબર હવે વર્તુળના ક્ષેત્રફળનું સમયની સાપેક્ષે દરમાં છે dA / dt બરાબર d / dt r² pi r² આવું આવું અમે સરખો પછી લખી લખો બરાબર 2 pi r dr / dt 2 ગુણ્યા pi ગુણ્યા ત્રિજ્યા 10 ગુણ્યા dr / dt 3 10 3 30 નો 60 pi dA / dt છે ક્ષેત્રફળ જે શું લાગશે બસ આ વસ્તુ તો સેમી સ્ક્વેર આ તો લાગી જાય અને t છે એટલે સેકન્ડ લાગે જોઈ લો જો બરાબર છે આ રીતે થશે આધાર નંબર 3 બરાબર એટલે તમારા વર્તુળના ક્ષેત્રફળમાં સમયની સાપેક્ષે થતો વધારો સાંગી આવો જવાબ લખવાનો છે એનો છેલ્લો જે જવાબ આવ્યો છે જો કે વર્તુળના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર dA / dt વાક્ય છેલ્લો આવો લખવાનો વર્તુળના ક્ષેત્રફળમાં થતો વધારાનો દર dA / dt બરાબર 60 pi cm² / સેકન્ડ છે આવો લખો છેલ્લે જે વાક્ય હોય વ્યવહાર દાખલામાં એમાં હંમેશા જવાબ આવતો જ હોય છે અને જવાબ આપવો પડતો કારણ કે એના પણ ઘણી બધી માર્ક્સ હોય છે બરાબર હવે ફરી એક સમઘન વાળો આવ્યો છે એક સમઘન ને ધાર 3 સેમી પ્રતિ સેકન્ડ ના દરથી વધે છે તો ઉપર જે લખ્યું હોય પ્રોપર ધારની લંબાઈ સમઘનનું કદ આપેલું શું આપેલું હતું સમઘનનું કદ અને ધારની લંબાઈ હવે ધાર તમારે સમયના દરથી વધે છે અને જો સમઘનની ધારની લંબાઈ 10 સેમી હોય તો સમઘનનું ઘનફળ પણ શોધવા આવશે બરાબર તો આપણે સમઘનની ધાર 3 સેમી પ્રતિ સેકન્ડના દરથી વધે છે દાખલા નંબર 4 સમઘનના ધારની લંબાઈ 3 સેમી પ્રતિ સેકન્ડના દરથી વધે છે ધારો કે સમઘનની લંબાઈ x ધારો ધારની સમઘનના ધારની લંબાઈ x છે તમે ધારણા કરવા તો કરી શકાય છે પણ ધારો કે સમઘનના ધારની લંબાઈ x છે સમઘનના ધારની લંબાઈ x સેમી છે તો એમાં થતો ફેરફાર dx / dt સમઘનની ધારની લંબાઈમાં થતો ફેરફાર dx / dt બરાબર સમયના લીધી છે સમય છે કે s છે બરાબર 3 સેમી / સેકન્ડ બરાબર હવે બીજું શું આવે છે તો આપણને ધારની લંબાઈ આપી દીધી છે તો x બરાબર 10 સેમી છે તો હવે એવું કહે છે કે સમઘનનું ઘનફળ કેટલી ઝડપથી વધે તો સમઘનના ઘનફળનું સૂત્ર લગાવો બરાબર સમઘનના ઘનફળ કદ કે તે ઘનફળ કે એક જ હશે સમઘનનું ઘનફળ સૂત્ર શું v બરાબર બરાબર x³ સમઘન એટલે બાજુનો ભાગ અને ચોરસ એટલે બાજુનો સ્ક્વેર હવે સમયની સાપેક્ષે વિકલન dv / dt બરાબર 3x² dx / બસ હવે તમારી કિંમત લખો 3 x એટલે 10 નો વર્ગ અને dx / dt ગુણ્યા 3
3 તરી 9 ગુણ્યા 100 બરાબર 900 હવે તમારે અહીં જોઈ લેવાનું dv / dt છે તો ઉપર ઘન પર છે એટલે cm ઘન કરતા નીચે સર નહીં છે એટલે સેકન્ડ કરતા બસ આ જવાબ છે બસ આ રીતે માર્ગારી ચલાવવાની છે બરાબર તો ઉદાહરણ 1 મે નો જે આપણે પ્રમાણે દાખલા નંબર 4 સુધી કર્યા છે હવે તમને એકાદ બે દાખલા એવા આપી દઉં જે તમે કરી શકો એવા હશે હવે એક શાંત સરોવર છે એક વિડિયો છે ભાઈ ભગવાન દાખલા નંબર 6 તમારા પર છોડવામાં આવશે દાખલા નંબર 6 તમારે લો બરાબર છે કહો સાધ્ય 6.1 નો દાખલા નંબર 6 સાધ્ય 6.1 દાખલા નંબર 6 તો જેમાં વર્તુળનો પરિઘ સૂત્ર તમને ખબર હોવી જોઈએ 2π આધારિત દાખલો થવાનો બસ અને કરાવે દાખલા એક વાર કરવાનો उदाहरण